આગળ વાત કરીએ, વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. આજથી મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કાનું મતદાન 20 રાજ્યોમાં અલગ અલગ બેઠકો પર શરૂ થઈ ગયું છે. લોકતંત્રનું મહાપર્વ લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન યોજાયું છે. 91 બેઠક પર આ મતદાન શરૂ થયું છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે પૂરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પહેલા જો વાત કરીએ તો વડાપ્રધાન તમામને વોટ વધારેમાં વધારે આપવા પણ અપીલ કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે પહેલા મતદાન પછી જલપાન, વધુમાં વધુ મતદાન કરવા માટે પીએમ જનતાને અપીલ કરી છે. 1.20 લાખથી પણ વધારે બૂથ બનાવવામાં આવ્યા છે. લોકસભાનું 23 મેના રોજ પરિણામ આવવાનું છે, ત્યારે આજથી લઈ અને 19 મે સુધી મતદાન ચાલશે. પ્રથમ તબક્કાનું કુલ મતદારોની સંખ્યાની જો વાત કરીએ તો 14.20 કરોડ મતદાતાઓ આજે મતદાનનો ઉપયોગ કરશે. પુરુષ મતદાતાની જો વાત કરીએ તો 7.21 કરોડ અને મહિલા મતદાતા 7 કરોડ. 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં આજે મતદાન યોજાયું છે. 91 બેઠકો પર આજે નિર્ણય આવી શકે છે. જો બેઠકોની વાત કરવામાં આવે તો તેલંગણામાં 70 સીટ પર, આંધ્રપ્રદેશમાં 25. પ્રથમ તબક્કામાં જ આજે તેલંગણા અને આંધ્રપ્રદેશ ઉપર તમામે તમામ બેઠક પર મતદાન પૂર્ણ થશે. તો અન્ય રાજ્યોની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 8 બેઠક, મહારાષ્ટ્રમાં 7 બેઠક, બિહારમાં 4, ઓડિશામાં 4, ઉત્તરાખંડમાં 5, અસમમાં 5 બેઠક પર મતદાન આજે યોજાવાનું છે. અરુણાચલ પ્રદેશમાં 2, છત્તીસગઢમાં 1, જમ્મુ કાશ્મીરમાં 2, મણિપુરમાં 1, મેઘાલયમાં 2, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, સિક્કિમમાં 1 બેઠક પર મતદાન થશે. ત્રિપુરામાં 1, પશ્ચિમ બંગાળમાં 2, આંદામાન નિકોબારમાં 1 અને લક્ષદ્વીપમાં 1 બેઠક પર મતદાન આજે યોજાવાનું છે. તો બીજી તરફ વાત કરીએ, વડાપ્રધાન ટ્વીટ કરી અને તમામ દેશવાસીઓને મતદાનનો ઉપયોગ વધુમાં વધુ કરવાની સલાહ આપી છે. સાથે જ વડાપ્રધાને જણાવ્યું છે કે પહેલા મતદાન પછી જલપાન, વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા પીએમએ જનતાને અપીલ કરી છે. વડાપ્રધાન વહેલી સવારે ટ્વીટ કરી અને મતદાન કરવા માટેની અપીલ કરી છે. તો બીજી તરફ વાત કરીએ, આ વખતે મતદાનનો સમય દર સમય કરતાં અલગ રાખવામાં આવ્યો છે. દરેક વખતની જો વાત કરીએ તો 8 થી 5 માં મતદાન યોજાતું હોય છે, ત્યારે આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.